જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં શ્રાવણ મહિનામાં વદ પક્ષમાં આવતી અગિયારસ, જેને અજા એકાદશી તરીકે ઓળખાય છે, આ એકાદશીનું વ્રત રાજા હરિશ્ચંદ્રએ કર્યું હતું, જે વ્રતના પ્રભાવે પૂર્ણ સુખ અને રાજવૈભવ ભોગવ્યા હતા. આ એકાદશી કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી અજા એકાદશી ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો તથા ભગવાન શ્રી હરિને પ્રતિજ્ઞા કરવી કે આજે હું ગૌ બ્રાહ્મણને ફળ ફળાદી તથા અન્ન આપી પ્રસન્ન કરીશ, રાત્રિનું જાગરણ કરીશ, કીર્તન કરીશ, ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ગુરુ મંત્રના જાપ કરીશ. આવી પ્રતિજ્ઞા કરી ભગવાન શ્રી વિષ્ણુનું સ્મરણ કરી પ્રાર્થના કરવી કે હે ત્રિલોકપતિ, મારી લાજ તમારા હાથમાં છે, આથી મને આ પ્રણ પૂરું કરવાની શક્તિ પ્રદાન કરો. વર્ષમાં આવતી 24 એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીનું વ્રત કરનારે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરી ભગવાન શ્રીહરિની અબીલ, ગુલાલ, કંકુ અને પુષ્પો ચડાવી પૂજા કરવી, ઋતુ અનુસાર ફળોનું નૈવેદ્ય ધરવું, આખો દિવસ ફળાહાર કરવો, રાત્રિનું જાગરણ કરવું, આ રીતે એકાદશીનું વ્રત કરવું. એકાદશીનું વ્રત કરનાર યમરાજના બંધનમાંથી મુક્ત થાય છે. જ્યાં ભગવાન વિષ્ણુ માટે એકાદશીનું જાગરણ કરવામાં આવે છે અને જ્યાં શાલિગ્રામ શિલ્પ સ્થિત હોય છે ત્યાં સાક્ષાત ભગવાન વિષ્ણુ ઉપસ્થિત હોય છે. આ દિવસે એકાદશી વ્રતની કથા સાંભળવાનું પણ ખૂબ મહત્વ છે. પદ્મપુરાણમાં એકાદશીની કથાઓનું વર્ણન છે. જે કથા રજૂ કરું છું તેને ધ્યાનથી અને શ્રદ્ધાથી સાંભળજો. બોલો ભગવાન શ્રી હરિની જય. રાજા યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હે જનાર્દન, હું એ સાંભળવા માગું છું કે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું મહત્વ શું છે. ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે રાજન, એક ચિત્ત થઈ આ એકાદશીનું મહાત્મ્ય સાંભળો અને આ એકાદશી કોણે કરી હતી. શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજા એકાદશી છે. તે બધા પાપોનો નાશ કરનારી કહેવામાં આવી છે. જે ભગવાન ઋષિકેશનું પૂજન કરી આ વ્રત કરે છે તેના બધા પાપ નાશ થાય છે. પૂર્વકાળમાં હરિશ્ચંદ્ર નામના એક જાણીતા ચક્રવર્તી રાજા થઈ ગયા, જેઓ સમસ્ત ભૂમંડળના સ્વામી અને સત્ય પ્રતિજ્ઞ હતા. એક સમયે કોઈ કર્મનો ફળભોગ પ્રાપ્ત થવાથી એમને રાજ્ય છોડવું પડ્યું. રાજાએ પોતાની પત્ની અને પુત્રને વેચ્યા, પછી પોતાને પણ વેચી દીધા. પુણ્યાત્મા હોવા છતાં પણ એમને ચાંડાળની દાસતા કરવી પડી. તેઓ મડદાનું કફન લીધા કરતા, આમ છતાં પણ નૃપશ્રેષ્ઠ હરિશ્ચંદ્ર સત્યથી વિચલિત થયા નહીં. આ રીતે ચાંડાળની દાસતા કરતા એમને અનેક વર્ષો થઈ ગયા. આનાથી રાજા હરિશ્ચંદ્રને ઘણી ચિંતા થઈ. તેઓ ઘણા દુઃખી થઈ વિચારવા લાગ્યા કે શું કરું, ક્યાં જાઉં, કેવી રીતે મારો ઉદ્ધાર થશે. આ રીતે ચિંતા કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા. રાજાને આતુર જાણી કોઈ મુનિ એમની પાસે આવ્યા. તેઓ મહર્ષિ ગૌતમ હતા. શ્રેષ્ઠ બ્રાહ્મણને આવેલા જોઈ રાજા હરિશ્ચંદ્ર તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને બે હાથ જોડી ગૌતમની સામે ઊભા રહી પોતાના દુઃખમય સમાચાર કહી સંભળાવ્યા. રાજાની વાત સાંભળી ગૌતમે કહ્યું કે હે રાજન, શ્રાવણ માસની કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણમયી અજા નામની એકાદશી આવી રહી છે, જે પુણ્ય પ્રદાન કરનારી, સર્વ સંકટમાંથી ઉગારનારી છે. આનું વ્રત કરો, આનાથી પાપનો અંત થશે. તમારા ભાગ્યથી આજથી 7મા દિવસે એકાદશી છે, તે દિવસે ઉપવાસ કરી રાત્રિનું જાગરણ કરજો. આમ કહી મહર્ષિ ગૌતમ અંતર્ધ્યાન થઈ ગયા. મુનિની વાત સાંભળી રાજા હરિશ્ચંદ્રએ તે ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું. તે વ્રતના પ્રભાવથી રાજા તમામ દુઃખોથી પાર પડી ગયા. એમને પત્નીનો સહવાસ થયો, પુત્રનું જીવન મળી ગયું, આકાશમાં દુદુંભીઓ વાગી, દેવલોકથી ફૂલોની વર્ષા થવા લાગી. એકાદશીના પ્રભાવથી રાજાએ અંકટક રાજ્ય પ્રાપ્ત કર્યું અને છેવટે તેઓ નગરજન તથા પરિવારજનોની સાથે સ્વર્ગલોકને પ્રાપ્ત થયા. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજા યુધિષ્ઠિર, જે મનુષ્ય આ વ્રત કરે છે તે બધા પાપોથી મુક્ત થઈ સ્વર્ગલોકમાં જાય છે. તેમજ આ કથા વાંચવાથી
કે સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. પદ્મ પુરાણ ઇતિ સ્કંધે શ્રાવણ કૃષ્ણ પક્ષ અજા એકાદશી મહાત્મા કથા સમાપ્ત. મિત્રો, આશા રાખું છું આ કથા વાર્તા સાંભળવી આપને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી, ચેનલ સબસ્ક્રાઈબ કરી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ફરી મળીશું આવી જ વ્રત કથાઓ સાથે. જય શ્રી કૃષ્ણ.